सदानन्दाम्भोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર ત્રણ અને તરંગ ઓગણીસ એની અંદર છેલ્લે એમ કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે મહારાજે માંગરોળની અંદર ખૂબ રસોઈ જ્યારે ભક્તો દ્વારા આવવા લાગી ત્યારે પાણીની તંગી હોવાથી ત્યાં વાવ ખોદાવવા માટેનું વજરૂન દ્વારા પરવાનગી લઈ સંતો ભક્તોને સેવામાં જોડ્યા છે જ્યારે વાવ ખોદવાનું કામ ચાલે છે ત્યારે રનશિંગા વાગે છે નગારાને ઢોલ વગાડવામાં આવે છે જેનાથી સંતો અને ભક્તોને ગાર કાઢવાની અંદર માટી ઉપાડવાની અંદર ઉત્સાહ આવે સાથે સાથે જ્યારે સભા થાય ત્યારે જે સંતો બોલે છે એનું વર્ણન અહીંયા આગળ લખે છે

जुगल गीत कबहो बमर गीत बोलत प्रेम बरे रसबह कबहु गीत बोलत प्रेम बरे सबहु

ક્યારેક યુગલ ગીત તો ક્યારેક ભ્રમર ગીત ગાતા આ રીતે તે સમયે ત્યાં ભગવત પ્રેમથી ભરેલો ઘણો રસ અને તેનો રંગ બધે છવાઈ જતો હતો તમને પ્રશ્ન થાય કે આ વેદ સ્તુતિ એ શું સંતો ગાતા શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીજી મહારાજને વાલો ગ્રંથ હતો શ્રીમદ ભાગવત પુરાણની કથા મહારાજે ઘણી વખત સાંભળેલી મહારાજને વાલો હતો પણ મહારાજે એમ પણ કીધું મધ્ય અઠ્યાવીસ માં કે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી ભગવાનને જે વાલું હતું એવું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મહારાજે ઘણી વખત સાંભળ્યું છે એ શ્રીમદ ભાગવત પુરાણની અંદર દસમા સ્કંદનો સિત્યાસીમો અધ્યાય દસમા સ્કંદની અંદર સિત્યાસીમો જે અધ્યાય છે એ આખો વેદ સ્તુતિ તરીકે ઓળખાય છે આખો અધ્યાય જ વેદ સ્તુતિનો છે આની અંદર આપણે બહુ વિસ્તારથી જવું નથી પણ વેદ સ્તુતિ શું છે સંતો જે ગાતા એ શું હતું તો ત્યાં આગળ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે ભગવાનનું નિરૂપણ શ્રુતિઓએ સગુણ રૂપે કરેલું છે ભગવાન જ્યારે આ પૃથ્વી પર મનુષ્ય આકારે દેખાય છે એવા સ્વરૂપો ગુણનું વર્ણન કર્યું છે સ્વરૂપનું વર્ણન કર્યું છે એ બધું તો સગુણ છે તો ભગવાનનું જે નિર્ગુણ સ્વરૂપ છે ત્યાં સુધી તો વેદની શ્રુતિઓ પહોંચી નથી તો ભગવાનના નિર્ગુણ સ્વરૂપ કેવું છે ત્યાં શ્રુતિઓ પહોંચી નથી તો એ સ્વરૂપને ઓળખવું કે કેમને જાણવું કેમ ત્યારે શુકદેવજી મહારાજે જે ઉપદેશ પરીક્ષિતને દીધો કે નારદજીએ એકવાર આ જ પ્રશ્ન નારાયણ ભગવાનને બદ્રિકા આશ્રમમાં પૂછેલો અને ત્યારે નારાયણ ભગવાને નારદજીને કથા કીધેલી કે જનલોકની અંદર શનકા દીકો આ બ્રહ્મચર્ચાની અંદર બેઠેલા અને એ લોકોએ આ રીતની વાત કરી એમાં સનંદન નામના જે સંકાદિકના ચાર ઋષિઓ હતા એમાં સનંદન ઋષિ હતા એને ભગવાનના નિર્ગુણ સ્વરૂપની રૂચાઓ જે રૂચાઓ દ્વારા ભાવ પ્રગટ થાય છે એ જે રજૂ કર્યો એનું નામ વેદ સ્તુતિ વેદ સ્તુતિની અંદર ભગવાનનો મહિમા છે વેદ સ્તુતિની અંદર વેદ અને ઉપનિષદનો સાર કાઢવામાં આવે તો શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેવાય અને શ્રીમદ ભાગવત મહાપુરાણનો સાર જો કહેવામાં આવે તો વેદ સ્તુતિ કહેવાય બહુ જ ગહન શ્લોકો છે બહુ જ ગહન વિષય છે કોઈ બે શ્લોકનું ભાષાંતર ભાષાંતર પણ વાંચે તો એક વખત વાંચીને ઊંઘ આવી જાય કહેતા એટલું બધું ગહન વિષય છે કારણ કે શ્રુતિઓ શ્રુતિઓ જે ભગવાનનું વર્ણન કરે છે જ્યાં શ્રુતિઓ નથી પહોંચી શકતી વેદો જેને નેતી નેતિ કહે છે એ વેદો અને ઉપનિષદોનો સાર એટલે વેદ સ્તુતિ છે એ વેદ સ્તુતિ સંતો ગાતા અને મહારાજ પણ ભેગા ગાતા શ્રીમદ ભાગવતના દસમ આખો અધ્યાય છે બીજું કે ક્યારેક ભગવાન વેનુ ગીત ગાતા વેનુ ગીત શ્રીમદ ભાગવત પુરાણ છે એ શ્રીમદ ભાગવત પુરાણની અંદર ઘણા બધા ગીત છે આખો ગ્રંથ પદ્યાત્મક છે કેટલાક અધ્યાયો પંચમ સ્કંદ છે એ પંચમ સ્કંદ આખો ગદ્યાત્મક છે પણ શ્રીમદ્ ભાગવતના મોટે ભાગે શ્લોકો ગાઈ શકાય એવો ગાવાનો પદ્યાત્મક ગ્રંથ છે તો એની અંદર ઘણા બધા ગીતો છે ગીત છે પ્રણય ગીત છે ગોપી ગીત છે યુગલ ગીત છે ભ્રમર ગીત છે ભિક્ષુ ગીત છે એલ ગીત છે પિંગલા ગીત છે ભૂમિ ગીત છે એવા ઘણા બધા ગીતો છે પણ દસમ સ્કંદની અંદર આ વહેનુ ગીત છે દસમ સ્કંદના એકવીસમાં અધ્યાય છે એ એકવીસમાં અધ્યાયમાં વહેનુ ગીત આવે છે પછી ગોપી ગીત છે એ દસમ સ્કંદના એકત્રીસમાં અધ્યાયની અંદર ગોપી ગીત આવે છે યુગલ ગીત સ્કંદના પાંત્રીસમાં અધ્યાયમાં આવે છે અને ભ્રમર ગીત દસમ સ્કંદના સુતાળીસમાં અધ્યાયમાં અગિયારમાં શ્લોકથી એકવીસમાં શ્લોક સુધી આવે છે હવે તમને થાય કે આ ગીત શું હશે ગીત એટલે ગાવાનું ગીત વેનું ગીત તો વેનું ગીત શું છે આ ગ્રંથમાં સાગરમાં એના નામ આવ્યા એટલે પ્રાથમિક ભૂમિકા ખબર હોવી જરૂરી છે વેનું એટલે વાંસળી કોઈ પણ સમજી શકે છે સાદી ભાષામાં જ્યારે શ્રી કૃષ્ણ નારાયણે શરદ ઋતુની અંદર વાંસળી વગાડી અને ત્યારે વાંસળી સાંભળી અને ગાયો દોડતી આવે પક્ષીઓ કલરવ કરતા હોય સ્થિર થઈ જાય એ બધું ગોપીઓએ જોયું ત્યારે ગોપીઓએ વાંસળીના વખાણ કર્યા કે આ વાંસળી પુરુષ જાતુ જાતિમાં જન્મી વાંસ એમાંથી બનતી વાંસળી એ પુરુષ જાતિની વાંસળી શ્રીકૃષ્ણના અધર ઉપર જઈને બેસી ગઈને અમારો રસ જે પીવાનો છે એ પીવા લાગી આવા બધા ભાવોને પ્રગટ કરે છે દરેક ભાવની અંદર કે શ્રી કૃષ્ણની વાંસળીનો અવાજ સાંભળીને તો આ ઝાડ રાજી થઈ જાય છે જેમાંથી એ વાંસળી બની છે એ વાંસળીના જે પિતા છે જેમાંથી એનો ઉત્પત્તિ થઈ જે જગ્યાએથી વાંસળી જન્મી છે ઝાડવાઓને પણ આંખમાં આંસુડા આવે છે કે અમારા વંશ પરંપરાગત પરંપરાની અંદર આ વાંસળી બની બહુ ભાગ્યશાળી છે કે ભગવાનના હોઠ સુધી પહોંચી ગઈ આવા બધા ભાવો છે ટૂંકમાં ભાવ પ્રધાન ગીતો છે પણ એમાં મુખ્ય વાંસળી ઉપર વાંસળી તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ગોપીઓએ ત્યાં આગળ ઝાડનું વર્ણન જંગલના હરણીઓ પોત હરણને છોડી છોડીને વાંસળી સાંભળીને કૃષ્ણ પાસે દોડી આવે છે હરણીઓનું વર્ણન દેવતાઓની સ્ત્રીઓ છે દેવતાઓની સ્ત્રીઓ વાંસળીનો અવાજ સાંભળીને એટલી સ્થિર થઈ જાય છે કે એના 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 માથાની અંદર ગૂંથેલા પુષ્પો હેઠા પડી જાય છે એને ખબર નથી પડતી આવું વર્ણન નદીઓના નીર સ્તંભી જાય છે આવું વર્ણન વાદળાઓ ચાલતા સ્તંભી જાય છે આવું વર્ણન વાદળાઓ ઝરમર ઝરમર વરસવા લાગે છે વાંસળીનો અવાજ સાંભળીને આવું વર્ણન પક્ષીઓ છે પક્ષીઓ સ્થિર થઈ જાય છે અને સ્થિર નજરે કૃષ્ણને જોવે છે આવું વર્ણન ગાયો છે એ પોતાના બચ્ચાઓને ધાવણ આપવાનું ભૂલી જાય છે આવું વર્ણન અને વાછડાઓ પોતાની માતાનું દૂધ પીતા હોય અને વાંસળીનો અવાજ સાંભળે તો દૂધ પીવાની જગ્યાએ સ્થિર થઈ જાય અને માના આંચળમાંથી ગાય માતાના આંચળમાંથી દૂધ ઝર્યા કરે પણ એ વાછડું મોઢામાં ના લે વાંસળી સાંભળવામાં એટલા બધા મસ્ત થઈ જાય તો હે કૃષ્ણ તારી વાંચડી જો આટલાને ઘેલા કરે તો અમને ના અમને કરે એમાં હું જોઉં બસ આવો ભાવ આખો શ્લોકાત્મક રજૂ કર્યો છે આનું નવેનું ગીત પછી છે યુગલ ગીત તો ગોપીઓને એક દિવસ સવારથી કૃષ્ણ જ્યારથી મળતા ને હા જુદીમાં જે જે લીલાઓ કરતા એ બધાનું ગોપીઓ આખો દિવસ રટન કરીને એકાબીજા સાથે વાતો કરે છે એ યુગલ ગીત છે એ સ્કંદનો અધ્યાય છે અધ્યાય છે છે પછી ભ્રમર ગીત એ ભ્રમર ગીત એવું છે જે દશમ સ્કંદનો મો અધ્યાય છે અને અગિયારથી થી એકવીસ સુધી શ્લોકો છે કે જ્યારે ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે આવે છે અને ત્યારે ઉદ્ધવને જોઈને ગોપીઓને થોડી એમ એમ થાય છે કે આ કોણ આવ્યું છે અત્યારે આ ગોકુળમાં અને એ સમયે એક ભમરો ત્યાં ગોપી પાસે આવે છે ત્યારે ગોપી એ ભમરાને જોઈને કહે છે એ ભમરા અમને એવું લાગે છે કે તું શ્રીકૃષ્ણનો દૂત છો તું તારો સ્વામી બે હરખાત છો તું એક ફૂલ પરથી બીજા ફૂલ પર જઈને બેસી જાય કોઈ ફૂલની તને પરવા નથી એમ તારો સ્વામીને તમે બે હરખાત છો અમને છોડીને મથુરા જઈને બેઠો છે આવા બધા ભાવ ભમરાને જોઈને શ્રીકૃષ્ણ પ્રત્યે હેતના રજૂ કરે છે ભમર ગીત છે હવે ગોપી ગીત જે જ્યારે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણએ રાસ રમ્યા યમુનાના કિનારે અને મહારાજે પ્રથમ પ્રકરણના છપ્પનમાં વચનાવતમાં કીધું કે ભગવાનના ભક્તને ભગવાન એની ભક્તિએ કરીને વશ વર્તતા હોય અને એ ભગવાનના ભક્તને જો એનો અહંકાર આવે તો મહારાજ કે એ અમને ન ગમે એટલો કાચો ભગત કહેવાય ભગવાન આપણને વર્ષ વર્તવા લાગે આપણે ભ્રમ રૂપે વર્તતા હોઈએ આપણે આત્મનિષ્ઠાવાળા હોઈએ વૈરાગવાળા હોઈએ ત્યાગવાળા હોઈએ સેવાવાળા હોઈએ શ્રદ્ધાવાળા હોઈએ પણ એ વાતનો આપણને અહંકાર હોય કે આ સત્સંગની અંદર મારા જેવો કોઈ નહીં આ લોયાધામ પરિવારમાં મારા જેવો કોઈ નહીં આટલો જે હૃદયમાં ઉઠતો સંકલ્પ એ ભગવાનને ગમતો નથી સ્વામી કથા દરમિયાન ઘણી વખત કે છે સદગુણોના સદગુણોથી થતા નુકસાનને ઓળખવું મુશ્કેલ છે બહુ સાચી વાત છે અહંકાર ગોપીઓને જ્યારે ભગવાન વશ થયા અને ભગવાન ગોપીઓ સાથે એવી ક્રીડા કરવા લાગ્યા ત્યારે ગોપીઓને એક જ સંકલ્પ એટલો થયો કે અમારા જેવી આ પૃથ્વી ઉપર કોઈ નહીં એવું જો થયું હોત કે અમારા જેવી ભાગ્યશાળી આ પૃથ્વી પર કોઈ નહીં તો બરાબર છે તો વાંધો નહોતો એવો કેફ રખાય કે આપણે બહુ ભાગ્યશાળી આ પૃથ્વી પર કોઈને પ્રાપ્તિ ના થઈ એવી મહારાજ અને આ સંતોની ના ભક્તોની પ્રાપ્તિ આપણને થઈ એવો કેફ રખાય પણ જે આ પ્રાપ્તિ થઈ છે એમાં પછી એમ થાય કે મારા જેવો કોઈ નહીં અને આવું જેને ના થાય પરમ ગુન પરમ વિવેકી ગુણ કો માન આવે સંત જન સોઈ મોય ભાવે કીધું કેવો સાધુ મને ભાવે છે તો કે પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે આ તો હવ હવના હૃદયમાં હવ હવે જોવાનું છે મારે મારા ને તમારે તમારા આપણી અંદર સારું તો છે જ ઘણી વખત ખોટા નિર્માની થઈ જઈએ કે અમારામાં કાંઈ નથી આ એકાંતમાં બહેન તો વિચાર વિચારતો એક મારામાં આટલું છે અને જોવું જ જોઈએ એકલું પોતાનું ખરાબ પાસું ના જોયા કરવું પડે કે હું આમ જ છું બસ હું આવો છું મારામાં કાંઈ નથી એવું ના જોવું મહારાજ કે જેને કલ્યાણ ઈચ્છું એને પુરુષાર્થન રાખવું પોતાના ગુણની પણ ખબર હોવી જોઈએ કે આ ગુણ છે પણ એટલી ખબર હોવી જોઈએ છે ખરા પણ પારકા છે મોટાના આપેલા છે મારા ઉત્પાદન કરેલા નથી કૃપાથી છે સાધનના નથી એટલી ખબર હોવી જોઈએ એટલી ખબર રાખવી જોઈએ પણ મોટે ભાગે જીવ કૃપા મેળવ્યા પછી મળેલા સદગુણો જેવું જ થાય ગોપીઓ જેવી આવું હોય શ્રીજી દે કે પ્રેમ લક્ષણા ગોપીઓ જેવી ભક્તિ કરવી એની ભક્તિ મહારાજ કે અમને ગમે એ ગોપીઓ જો એમાં ફેલ જાતી હોય તો આપણે એવું કરવામાં સુંદરજી દીવાન જેવા જો ફેલ જાતા હોય એવું કરવાની અંદર ઘણી વખત મોટા મોટા સદગુરુઓ પાસે મારા જેવા ચરિત્રો કરાવ્યા કે એની અંદર મોટા મોટા સદગુરુઓને પણ પકડી લીધા છે મોટા મોટા હરિભક્તોને પકડી લીધા છે તો આપણે કોણ માટે નિત્ય પોતાના ગુણ હોય એ ગુણનો વિચાર તો કરવો જ હવે એવું ના રાખવું કે મારામાં કાંઈ નથી કરો પણ સાથે સાથે એક વિચાર જોઈન્ટ કરવો કે એ જે ગુણ દેખાય છે મારા પોતાના સાધનથી પ્રગટ થયેલા નથી એ ભગવાનના ને મોટાના આપેલા છે એના આપેલા છે એટલે ક્યારેય દિનતા ના જાય અને શું ખબર મહારાજને મોટા બીજાને મારા કરતાં એ વધારે દીધા હોય મને ના ખબર હોય અને જ્યારે મારી પાસે મારું છે જ નહીં તો અહંકાર સાનો કરવાનો મને વધારે દીધા તો કંઈ વાંધો નહીં બીજાનું ઓછું દીધું એને નહીં દેવું હોય અત્યારે પણ એને દેવું હશે તો મારા કરતાં એક મિનિટની અંદર એને વધાર દઈ દેશે એટલે ખોટું જોર કરવા જેવું નથી આમ વિચારી લે તો ક્યારેય પણ એને એવું ના લાગે હું શ્રેષ્ઠ છું એને એમ લાગે મને જે મળ્યા મહારાજ અને મને મળ્યા જે મોટા પુરુષ એ તો ગમે ત્યારે ગમે તેને શ્રેષ્ઠ કરી શકે ધારે એને શ્રેષ્ઠ કરી શકે ધારે એને સદ્ગુણી કરી શકે ધારે એને મુક્ત કરી શકે ધારે એને બ્રહ્મરૂપે વર્તાવી શકે કદાચ મને સિત્તેર ટકા વર્તાવે છે એની કૃપા છે અને કોઈને વિસઠ ટકા વર્તાવે છે એ એની ઉપર એની કૃપા છે એ ધારે તો નેવું ટકા કરી દે અને મને વીસ ટકા કરી દે કારણ કે છે જ એનું એટલે ગોપીઓને જ્યારે અભિમાન આવ્યું ત્યારે ગોપીઓ પાસેથી શ્રીકૃષ્ણ નારાયણ અદ્રશ્ય થઈ ગયા છે અને ત્યારે ગોપીઓ ગાંડી થઈ ગઈ શ્રી કૃષ્ણના વિરહ ની અંદર બળવા લાગી અધ્યાય એકત્રીસની ની અંદર આ શ્લોકો છે શ્રીજી મહારાજને બહુ ગમતા અને બહુ સરસ પ્રેમલક્ષાના ભક્તિ પ્રગટ કરે એવા શ્લોકો છે જયતી દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી રાગ છે ઢાળ છે બહુ સુંદર શ્લોકો છે એકદમ શાંત ચિતે ગાવામાં આવે તો ભગવાનમાં હેત કરાવે એવા છે ટૂંકમાં વિયોગના છે શ્લોકો ગોપીઓને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો વિયોગ થયો એનું એક ગોપી ગીત છે અને એના અંતની અંદર પછી ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ વચ્ચે પ્રગટ થાય છે હવે મૂળ આપણી ગ્રંથની વાત ઉપર આવીએ તો મહારાજ આવા વેદ વેદસ્તુતિ માંગરોળમાં વેદસ્તુતિ યુગલ ગીત ગોપી ગીત ભ્રમર ગીત આ બધા ગીત ગાતા સંતોની ભેગા આવા ગીતો ગાવા પાછળનો આશય શો મહારાજ આપણને શું શીખવાડે છે ગીત છે તો એની અંદર કૃષ્ણના પ્રત્યેનું હેત છે ગોપીનું ગોપી પેલા ભમરાને છેલ્લે એમ છે ભમરા ગીતની અંદર તો ગોપી ભમરા પર ખીજાય છે કે તું અહીં અમારી પાસે પગની અંદર નમે છે પણ તારા નમનને નમે જાણીએ તું તો કપટી છો કપટી તારો સ્વામી છે તો તું કપટી જો ને આમ કે છે અને પછી છેલ્લે ગોપી કે છે હારું ભમરા તું અમારી પાસે આવ્યો છે તો અમને એટલું તો કે એ શ્રી કૃષ્ણ પાછા અમને મળશે ને પાછા અમને એની લીલાઓ બધી જોવા મળશે ને અમારી સાથે રમશે કે નહીં રમ એ તો કહેતો જા તું આવ્યો જ છે તો પણ તારો વિશ્વાસ અમે નહીં કરીએ પણ તું કહેતો જા આવી વાતો કરે છે આ શું શીખવાડે છે મહારાજ આવું ભ્રમર ગીત ગઈને આપણને શું શીખવાડે છે ભગવાનનો ભક્ત ભગવાનમાં પાગલ હોવો જોઈએ શું આપણે એકાંતમાં બેસીને ભગવાનની સાથે ક્યારેય વાર્તાલાપ કર્યો છે શું આપણે એકાંતમાં બેસીને કોઈ વૃક્ષ વેલીની સાથે મારો પ્રિયતમ મને ક્યારે મળશે એવો પ્રશ્ન ક્યારેય પાગલની જેમ પૂછ્યો છે આપણે ઘાયલ થયા હોઈશું તો જ આની ગતિ ખબર પડે આ ભ્રમર ગીત ગોપી ગીત એમાં જે છુપાયેલો ભાવ છે એ ગોપીઓને અવતારરૂપ શ્રીકૃષ્ણમાં હેત હતું તો એની અંદર જે છુપાયેલો ભાવ છે એ ભાવ એટલો ઊંડો છે કે એને શ્રીજી મહારાજ પણ ગાતા એટલા માટે ગાતા મને તમને શીખવાડવા માટે મારે તમારે ગોપી ગીત ગાવાની જરૂર નથી મારે તમારે ભ્રમર ગીત ગાવાની જરૂર નથી પણ એનો ભાવ જે છે એ શ્રીજી મહારાજમાં પ્રગટ કરવાની ચોક્કસ જરૂર છે ગોપી ગીત સંસ્કૃત ભ્રમર ગીત સંસ્કૃતમાં છે એની અંદર રખેલા ભાવ એ બધાએ આપણે ન સમજી શકીએ પણ નંદ સંતોએ કાંઈ ઓછું નથી લખ્યું નંદ સંતોએ લખ્યું છે ગોપી ગીત પ્રેમાનંદ સ્વામીના વિરહના કીર્તનો પંથપિયા પરદેશી હે રે રે सुन्दर नाम की एक फेरे रे, रे। नैना नीरा दारी दारि चितावती चाराना चिन्ह पिया केरे रे। પ્રેમાનંદ કે નાથ સાંવરે કબયાઓ ગે મેરે રે પંથ પિયા પરેશી કો ઠાળિયા હે રે રે આ પ્રેમાનંદ શું એક પદ મેં ગાયું એક કડી મેં નથી ગાય પ્રેમાનંદ સ્વામીએ ત્યાં ભાવ એવો રજૂ કર્યો છે કે જેવી રીતે કોઈ સ્ત્રીને એનો પતિ પરદેશ ગયો હોય અને પાછો ન આવ્યો હોય અને અટારીમાં ઊભી ઊભી એ સ્ત્રી નિત્ય રસ્તા બાજુ જોઈએ પંથ બાજુ જોઈએ કે ક્યારે આ પંથ ઉપર મારો પતિ મને પાછો દેખાશે આ ગોપી ગીતનો ભાવ છે તમે કરી જે તમે કરી જે આ સમજી એવી ન કરે કોઈ નાથ એવી ન કરે કોઈ નાથ પડતા મેલ્યાયા આ ગોપી ગીતનો ભાવ છે ક્યારે હવે દેખો રે હરી હસતા મુનિવર વર સારું રસોઈ કરાવી પંગત પીરસ પીરસતા રે ક્યારે હવે દેખુ રે હરી હસતા આ ગોપી ગીતનો ભાવ છે પાસે રાખો તો પાળ ગણો માનો નજર કરતા રહેજો દેજો આ ગોપી ગીતનો ભાવ છે મેરો મેરો ઈશ મેરેશ હાથ કબ ફેરોગે હાથ કબ ફેરોગે આ ગોપી ગીતનો

એ નંદ સંતો કીર્તનોમાં સહજ અને સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ જે એક અને માત્ર એક છે એના માટે એવા પદો લખાયા છે કરોડો ગોપી ગીતોનો ભાવ સમાવી દે કરોડો ભ્રમર ગીતોનો ભાવ સમાવી દે કરોડો યુગલ ગીતોનો ભાવ સમાવી દે કરોડો વેદ સ્તુતિનો ભાવ સમાવી દે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે મન સ્વામી નારાયણ સુગમ સહજાનંદ આવે વેદ સ્તુતિ છે આ પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે આ વેદ સ્તુતિ થઈ ગઈ વેદ સ્તુતિ કરોડો હમાઈ જાય શ્રીજી મહારાજ આવે ત્યાં તમામ શાસ્ત્રો તમામ ભાવ આ પૃથ્વી પર આજ સુધીમાં સર્જાયેલા તમામ શાસ્ત્રોના ભાવો નંદ સંતોની એક પંક્તિમાં હમાઈ જાય નંદ સાધુની તાકાત એટલે શું નંદ એ નંદ પંક્તિના સાધુઓ જે પુરુષોત્તમ નારાયણના રસને પીને જે ગીત બનાવ્યા છે આપણને વાલા ભક્તો હું ચોક્કસ કહીશ કે તમે નિત્ય કથા સાંભળો છો પણ તમને અને મને નંદ પંક્તિના સંતોના પાંચ કીર્તન તો મોઢે આવડવા જોઈએ વિયોગનું કીર્તન આપણને આવડવું જોઈએ ગોપી ગીત છે ભગવાનની મૂર્તિનું વર્ણન આપણને આવડવું જોઈએ એ વેદ સ્તુતિ છે વેદ સ્તુતિ છે શોભા સી કહું રે રૂડી વર્ણન કરતા જાય ચિત્ત બુડી વંદુ સહજાનંદ્ર સ્વરૂપ સ્તુતિ છે કરોડો વેદ સ્તુતિ છે આપણને કીર્તન મોઢે આવડવા જોઈએ મૂર્તિનું આવડવું જોઈએ સંત મહિમાનું આવડવું જોઈએ આપણને વિરહનું કીર્તન ભગવાનની વિરહ ભક્તિનું કીર્તન આવડવું જોઈએ આપણને ભગવાનની શૃંગાર રસનું કીર્તન આવડવું જોઈએ પાંચ દસ કીર્તનો મોઢે હશે એ તમે હાલતા ચાલતા ગાયા કરતા હશો ને અને એની અંદરથી જે તમને બળ અને હિંમતને જે ભગવાનની અંદર પ્રેમ મળશે અનુભવ તો કરજો નંદ સંતોના લખેલા ગ્રંથો આ હરિચરણ સાગરની કડીઓ નિષ્કુળાંત કાવ્યની કડીઓ એ મૂર્તિની કડીઓ હોય સંત મહિમાની કડીઓ હોય એને મોઢે કરીને એને ગાસો કેટલું બળ મળે જે ગાતા હશે નંદ સંતોના કીર્તનો આવ્યા જે કીર્તનોની અંદર અનેક ગણો ભાવ છુપાયો છે પ્રેમથી એને ગાઈએ મહારાજ આવા ગીતો ગાતા જેમાં ભગવત પ્રેમથી ભરેલો ઘણો રસ બધે છવાઈ ગયો હવે આગળ લખે છે આધારણ સ્વામી સંત સેવા જો જો જોઈ તીન મે પ્રેમ મગન મહા હોય કરત દિન રો રાતે કરત દિન રુ રાતી સેવા કરદ્ધા ન દરાતી સેવા કરદ્ધા ધરાતી સંત કી સેવા જોઈ મહારાજ આવા ગીતો ગાતા એ આપણને એવું શીખવાડી જાય છે કે ભગવાનની અંદર હેત થાય એવી પંક્તિઓ ગાયા કરવી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા એમાંથી ભગવાનમાં બહુ હેત થાય છે આ તો નિજ અનુભવની વાત છે એ જ તમને કરી છે કે જેને કીર્તન એવા મોઢે કરવાની ને એવી પંક્તિઓ મોઢે કરવાની ને એને ગાઈને એને સમજવાની કયો ભાવ જે જે ભાવ ઉઠે છે કે જે ભાવ અંદરથી નીકળેલો છે તમે કરી જે આ સમય એવી ન કોરે ન કરે કોઈ નાથ પડતા મેલે આ બધી હવે કોઈકને તમે આકાશમાં લઈ જાઓ ઊંચોને પછી છૂટો મૂકો એને કેવું થાય પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમે અમને છોડીને જતા રહ્યા એમાં અમને આવું થાય છે આપણને ક્યારેય ભગવાનના વિયોગમાં રોવું આવ્યું જ નથી એટલે આપણને પ્રેમાનંદ સ્વામીની સ્થિતિનો કરોડમાં ભાગનો પણ અનુભવ ન થાય ક્યારેય આપણે અડધી રાત્રે ઝપકીન જાગીન રોયા છે આપણે ક્યારેય પણ કોઈ ભગવાનના એવા લીલા ચરિત્રોની અંદર મસ્ત થઈ ગયા હોઈએ અને આપણું હૃદય રોવા માંડ્યું હોય એવું થયું છે આપણને આપણી પ્રાપ્તિનો વિચાર કરીને હર્ષના અસરો આવી ગયા હોય ગદગદ થઈ ગયા હોય એવું થયું છે એવું કરવા માટેનો આપણો જન્મ છે એવું કરવા માટેના જ આપણા શ્વાસ છે એવું કરવા માટે ની જ આપણી એક એક પડ વ્યતીત થઈ રહી છે સતત મહારાજમાં મારી વૃત્તિ કેમ રે સતત મહારાજમાં માટે વાલા ભક્તો કીર્તનો મોઢે કરજો થોડા ગાજો પ્રેમથી ગાજો મહારાજ સાથે એકલા બેસીને કીર્તનોમાં કરેલા ભાવોને રજૂ કરજો મુક્તાનંદ સ્વામી કે પ્રીત પુરવની રે મૂકી ન દેજો તો એ પ્રીત સ્વામીએ પુરવણી કરેલી હતી એટલે સ્વામીને દેખાય પણ આપણે એ પ્રીતની કલ્પના તો કરી શકીએ ને એવી પ્રીત આપણે હૃદયથી મહારાજ સાથે કરી શકીએ ને ક્યારેક કોઈક અનુભવ આપણને આજથી બે વરસ ત્રણ વરસ પાંચ વરસ પહેલાં મહારાજે આપણને કરાવ્યો હોય હવે આજે આપણને એવો અનુભવ બંધ થઈ ગયો હોય કે એવો અનુભવ નથી થતો ત્યારે એ પ્રસંગને યાદ કરીને આપણને તરત એમ થવું જોઈએ કે નજર કરતા રહેજો રે પ્રભુ એ દિવસે તો બહુ સુખ આપી દીધું હતું ને આજ ક્યાંક જતા રહ્યા આજ કેમ મને વિખૂટું મૂકી દીધું છે આમ થાય આવું બધું ભગવાનની સાથે થાય આ તો એવું છે ગાયલ કી ગત ગાયલ જાને જો કોઈ ગાયલ હોય दरद न जाने कोई मे तु प्रेम दीवनि मेरो दरद न दरदन जा दर्द किमरे बन बन डोलू वैद मिल नहीं कोई મીરા કી પેર મીટેગી વૈ દવા રે જાને કોઈ ત્યાં સુધી પહોંચ્યો હોય ને થોડો એ રસ્તો જોયો હોય ને ક્યારેય એકાંતમાં બેસીને આ દેહ દેહના સંબંધી આ લોક એને ક્યારેય પણ જ્ઞાન પ્રલય કરીને વિચારથી ખોટા કર્યા હોય ને ત્યારે એ સુખમાં દ્રષ્ટિ પહોંચે અને જ્યારે એ સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યાર પછી આ લોકની અંદર જીવવાનું એ જીવવા માટેનું જ થઈ જાય કે ટાઈમ કાઢવાનો છે એવું થઈ જાય એવું કરી મૂકું છે એવું કરી મૂકું છે અને કેદી થશે મંડશું તો થશે જાગશું તો થશે કરશું તો થશે વિચારશું તો થશે બાકી નહીં થાય સંત કી સેવા જો જોઈ હું ચોપાઈ આ વાંચું છું મારી વૃત્તિ ન્યા જતી રહેશે મહારાજ ઓલું ગાતા ને એમાં જતી રહેશે કે મહારાજ કેવા મસ્ત થઈને ગાતા હશે મહારાજ કેવું વિચારતા હશે કે નંદ સંતો મહારાજ પ્રત્યે કેવો ભાવ કરતા હશે એને આ માંગરોળની અંદર મહારાજે સભાની અંદર જ્યારે ગોપી ગીત ગાતા હશે યુગલ ગીત ગાતા હોય આ બધા ગીત ગાય છે ત્યારે મહારાજ કેવી દ્રષ્ટિથી સંતો બાજુ જોતા હશે સંતો મહારાજ બાજુ ગોપી ગીત દ્વારા કેવો ભાવ પ્રગટ કરતા હશે ત્યાં મારી વૃત્તિ જતી રહે છે એટલે ચોપાઈ આગળ હાલતી નથી ફરી ન્યા જતો રહું છું સંત જો જોઈ मे प्रेम मगन महा होई करत श्रीहरे दीनरु राते सेवा करण मे श्रद्धा न धराती आपे श्री वर्तत यह भाति नहीं अंग को उजाति जो जो शोभ નિયમ કાવત જે હા જો શુભ નિયમ કાવત જે હા પ્રથમ રખત જો આપે તે હા પ્રથમ રખત જો આપે તે હા સંતો જે સેવા પ્રેમ ભાવે કરતા હતા એને દેખીને શ્રીહરિ પણ પ્રેમ મગન થઈ અને થઈ જતા અને રાત દિવસ સેવા કરવામાં શ્રદ્ધા રાખતા સંતો જ્યારે વાવની અંદરથી ગારને કાઢતા ત્યારે મહારાજે જોઈને પોતે મગન થઈ જતા રાજી થઈ જતા અને મહારાજ પણ જાતે સેવા કરવામાં શ્રદ્ધા રાખતા સ્વયં શ્રીહરિ એ રીતે વર્તતા હતા કે કોઈ પણ જાતનું માન તેમાં રાખતા નહીં જે જે સારા શુભ નિયમો કહેવાય એ બધાને પહેલાં પોતે પાડતા મહારાજ પહેલાં પોતે કરતા અને પછી બીજાને કરવા કહેતા સંતો જે સેવા કરે એની અંદર પોતે પણ સેવા કરવામાં શ્રદ્ધા રાખતા મહારાજનો આ સહજ સ્વભાવ મોટાનો આ સહજ સ્વભાવ મોટાની શોભા એક નાના જે કહેવાતાઓ એ સેવા કરતા હોય એની સાથે જે બહુ મોટા કહેવાતા હોય એ સેવા કરે ત્યારે કેવું રૂડું લાગે કેવું રૂડું લાગે એની વાત કરીએ એ દર્શન કરીએ તો ઓહો સુખ સુખને સુખ વર્તે અને મહારાજ અને વાસ્તવિક જે મોટા છે ને જે ખરેખર મોટા છે સમજાને ને મોટા તો બહુ પ્રકારના છે સત્સંગમાં એ મોટા બહુ પ્રકારના છે ભૂલું પડી જેવા એવું છે સત્સંગમાં ઘણા પ્રકારની મોટપો છે વ્યવહારથી મોટપ છે વર્ષોથી મોટપ છે શાસ્ત્રો બહુ આવડતા હોય તો એનાથી મોટપ છે કથા વાર્તા બધું બહુ આવડતું હોય બોલતા વ્યવહાર કરતા આયોજન કરતા એનાથી પણ મોટપ છે સત્તાઓથી પણ મોટપ છે ઊંચી ગાદીઓ મળી હોય તો એનાથી પણ મોટપ છે પણ જે વાસ્તવિક મોટપ છે શ્રીજી મહારાજે જ એને મોટું મોટપ દીધેલી છે શ્રીજી મહારાજની જે દીધેલી મોટપ છે શ્રીજી મહારાજ જેના હૃદયમાં અખંડ રહ્યા છે એટલે જે મોટો છે એવા મોટા છે ને વિલક્ષણ છે એ નોખા છે એ જુદા છે એનું બોલવું બેસવું ઉઠવું ચાલવું ખાવું પીવું જોવું એમાં તમામ જગ્યાએ જીવોના કલ્યાણ સમાયેલા છે જે આપણને પૂજ્ય ગુરુજીના જીવનમાં દર્શન થાય છે મહારાજનો એવો સ્વભાવ પોતે સેવામાં લાગી જતા નાનામાં નાની સેવા હોય તોય જે સ્વયં શ્રીહરી એવી રીતે વર્તતા કોઈ પણ જાતનું માન રાખતા નહીં કારણ કે નાની સેવા કરવી હોય ત્યારે બધાની ભેગા ભળવું એમાં માન હોય એ કોઈ દાડો હેઠો નમી શકે ખરો એ હેઠો વળી શકે ખરો એને એમ જ થઈ જાય કે હું જો આમાં ભળીશ તો મારી મોટપ ઘટશે એટલે આપણે આપણા સ્ટેટસમાં રહેવું સ્ટેટસમાં જિંદગી પૂરી કરવાવાળા સત્સંગમાં હજારો જતા રહ્યા આજે હજારો જીવી રહ્યા છે ને હજારો જતા રહેશે સ્ટેટસ સત્સંગમાં આવીને ખાલી સ્ટેટસ ખોડ્યું સત્સંગમાં આવીને મારું સ્ટેટસ શું આ ખોડ્યું હજારો જ્ઞાન હજારો જશે હજારો જશે એમાં મારો ને તમારો ક્યાંય નંબર ના લાગે એ જગાડવા માટે શ્રીજી મહારાજ આ ચરિત્ર કરે છે સ્ટેટસ તો એક દાસ ના દાસ થઈને રહેવું હરિ કે દાસ કે દાસ હોય કર ના સુદ હોય કરાસભાવનું સ્ટેટસ કોણ સ્વીકારે છે કોણ પકડે છે હા દાસભાવનું સ્ટેટસ સ્વીકારે ને એની અંદર એ કંઈક મોટપ મેળવવાની ઈચ્છા હોય વાસ્તવિક દાસભાવનું સ્ટેટસ જીવથી દાસભાવનું સ્ટેટસ જીવથી કિંકર થવાનું સ્ટેટસ જીવથી જ્યારે મનાય શૂન્ય ભાવમાં જીવવાનું સ્ટેટસ અહમ શૂન્ય થવાનું સ્ટેટસ સમાઈ જવાનું સ્ટેટસ કોઈ માટે વપરાઈ જવાનું સ્ટેટસ ઉપયોગમાં આવી જવું છે એવું સ્ટેટસ એ શ્રીજી મહારાજને વાલા સ્ટેટસો છે એને મેળવીએ ઉપસવાનું ડબાવાનું બીજાનો ઉપયોગ કરી લેવાનો બીજાને સેવામાં જોડી દેવાના શ્રીજી મહારાજને એ નથી ગમતું સેવામાં જોડાઈ જવાનું સમાઈ જવાનું બીજાનો ઉપયોગમાં આવી જવાનું મહારાજ કે એ મારો છે એ જે છે એ જ હું છું હું છું એ એ જ છે કારણ કે શ્રીજી મહારાજનો પોતાનો સ્વભાવ એવો છે કોને કોની સાથે બને જેનો જેનો જેવો સ્વભાવ હોય તો એકાબીજા સાથે મેચ થાય ને મહારાજ કે જે આવો છે એ હું જ છું પોતે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એટલો મારે વિશે ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય એમાં કોઈ પ્રકારની મોટાઈ શોભે નહીં ઘરડા મધ્યનું અઠ્યાવીસવું વચનામૃત કોઈ પ્રકારની મોટાઈ ના શોભે એ તો પક્ષીમાં મોટેરો ગુળ પશુમાં પાળો કહીએ રે નિષ્કુળન સ્વામીએ કીધું પશુમાં મોટો કેવો હોય તો કોને કહેવો પાળો પક્ષીમાં મોટેરો કેવાય તો ગુડ ને કેવો પડે ગુવળને અને ઝાડમાં મોટેરો કેવાય તો તાળને કહેવો પડે એ તો મોટપ દુઃખદાયક સમજીને સંગત જુઓ એવી મોટપ તો દુઃખદાયક છે પણ જે મોટપ બીજાને સુખ આપવા થાય હું ઘણી વખત વાત કહું છું આ કે મોટપ એવું સમજાય છે કે મોટપ એટલે શું તો કે બીજાનો ઉપયોગ કરી લેવો એને જીવે પોતાની મોટપ સમજી છે એવું નથી બીજાના ઉપયોગમાં આવી જાય છે એ સાચી મોટપ છે પાંચ દસ પચીસને આમ અંડરમાં રાખી લેવા એ મોટપ નથી પાંચ દસ પચીસના હૃદયને સાચવી લેવા એ મોટપ છે બીજાને પરાને કોઈ પણ રીતે દાસ બનાવી દેવા એ મોટપ નથી પણ તમારા દાસત્વને જોઈ અને હામેવાળાની અંદર દાસ ભાવ પ્રગટ થઈ જાય દાસત્વની પ્રતિભાથી હામેના અંદર અંદર ભાવ પ્રગટ થાય એ સાચી મોટપ છે અને એવી મોટપ એક શ્રીજી મહારાજમાં છે એવી મોટપ એક શ્રીજી મહારાજે જેને હૃદયથી મોટા કરેલા છે એ સિવાય કોઈની અંદર ક્યારેય સંભવી શકે નહીં કારણ કે શીખીને આવે એવી મોટપ નથી શીખીન નથી આવે એવી એ ભગવાનની ઉપાસના દ્રઢ કરતા કરતા એવા જે મોટપ મેળવેલા મહાપુરુષો છે એની કૃપાથી એવો એકાંતિક ધર્મ પ્રગટ થાય ત્યારે એકાંતિક ધર્મનું જ એક સ્વરૂપ છે શ્રીજી મહારાજ પોતે નિર્માની થઈને વર્તતા માન રહિત થઈને સેવક થઈ જતા નિષ્કુળન સ્વામી લખ્યું છે કેમેરો નિષ્કુળન સ્વામી રાખતા નિષ્કુળન સ્વામી વિડીયો કેમેરો રાખતા બોલો કોઈ દીપ એની એના ડેટા દી વાયરસ ના આવે દી ઉડી ના જાય ફાઇલો અમારે તો ભગતને ફાઇલો ગોતવી પડે કોઈ વખત પણ નિષ્કુળન સમયે એવી ફાઇલો રાખી ક્યાંય ઉડે જ નહીં અને ગમે ત્યારે ઓન કરો લાઇટની જરૂર જ નહીં અંદર ખાલી ભગવાનમાં હેતરૂપી લાઇટ જોઈએ બસ હેતરૂપી લાઇટ જોઈએ તો ગમે ત્યારે ચાલુ થઈ જાય કેવું મહારાજે કર્યું છે જુઓ ઠાકોર મંદિર કરવા કાજે દ્રગે ડીઠા છે લીધી માથે ઈટ મહારાજે દ્રગે ડીઠા છે હરિસ્મૃતિ ચોથી ચિંતામણી ઠાકોર મંદિર ભગવાનનું મંદિર કરવા કાજે દ્રગે ડીઠા છે આંખોએ જોયા છે લીધી ઈટ માથે મહારાજે દ્રગે ડીઠા છે મહારાજે પોતે ઈટ લીધી પથ્થર કેલ મૃતિકા માથે દ્રગે દીઠા છે સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે ડીઠા છે મૂર્તિઓ પદરાવી દ્રગે દીઠા છે તેને દંડવટ કરતા તેને જો કરતા છે સો સો પ્રદક્ષિણા કરતા નિષ્ફળન સ્વામી કે આંખો એ જોયા છે પોતાના માથા ઉપર ઈટ લેતા નિષ્ફળન સ્વામી કે મેં આંખોએ જોયા છે પથ્થર અને માટી પણ મહારાજને માથે લેતા નિષ્કુળન સ્વામી કે મેં આંખોએ જોયા છે અને પાછા મહારાજ આમ નોખા ચાલવાનો રસ્તો નહીં મહારાજ સખાઓની સાથે જ માટી માથે મૂકીને ચાલતા શું શ્રીજી મહારાજનું નિર્માણી પણ વિચારો તો ખરા આપણે મોટા દાનવીર થઈ ગયા હોઈએ કે આપણે મોટા ત્યાગ વૈરાગવાળાક થોડી કથા કરતા કે આમ તેમ થોડું અમારું ને તમારું કાંઈ સ્ટેટસ બંધાઈ ગયું હોય સત્સંગમાં અને આપણને કાંઈ ઉપાડતા કે આપણને કાંઈ કોક સંતો ભક્તો કરતા એમાં ભળતા બીક લાગે મોટો લૂંટાઈ જવાની બીક લાગે એ તો માર્ગ ભૂલેલો છે જિંદગી ખતમ થઈ જવાની કરોડો જન્મ ખતમ થઈ જવાના હા મોટે ભાગે ભગવાનના ભક્તો ભગવાનના સંતો આપણે બધા સેવાની અંદર જોડાતા હોઈએ છે પણ આ વાત આ સમય એટલા માટે કરવાની કે ક્યારેક આપણને આવી નાનપ અનુભવાય નહીં એના માટે કરવાની ક્યારેક આપણને મહારાજે બહુ સુખ દઈ દીધું બહુ રૂપિયા દઈ દીધા બહુ મોટા દાનવીર કરી દીધા બહુ અઘરું હા વિદેશોમાં ઘણું આ બધું ઓછું હોય છે કારણ કે વિદેશની પદ્ધતિ જેવી છે બોસ અહીં છે જ નહીં જાજી પણ ઇન્ડિયાની અંદર રાજાશાહી બોસ શાહી બહુ ને એટલે ઓહો વાત જવા દો બિલ્લો લટકાયો હોય ખિસ્સે એને તો કેટલો હાચવું પડે બાપા સમજા ને જેને બિલ્લો ખિસ્સા ઉપર ત્રણ એમાં પાછી ફૂંદડીઓ હોય સમજા ને એક લાલ ફૂંદડી એક એક કુંડાળું હોય કપડાનું ને એની વચ્ચે બિલ્લો હોય યજમાનશ્રીનો એક હોય બે હોય ત્રણ હોય ચાર અને પાંચ હોય ને આ તો ઊભું જ ના રહેવાય તમારે એ તો બહુ ભારે ખમ હોય એનું આજુબાજુમાં વ્યવ જતા હોય તો આપણે અમે જો સાધુ ભટકી અમને ઉડાડ દે બધાય આવા નથી હોતા આ કથા વાર્તા આંબળી આંબળીને ઘડ જાય હોય તો એ ઘડાય જાય ક્યારેક વાર કોડ જાગતા હોય તો એ ઘડિ જવાય સમજે અમાર જેવા થોડું કંઈક અમને કંઈક થઈ જાય એવું હોય કંઈક આમ તેમ કરતા તો આ થોડો શબ્દ આપણો આપણા હાથમાં એ સાંભળો તો ગળી જવાય આ તો બેય સાંભળે છે હુંય શ્રોતા ને તમે શ્રોતા વક્તા તો મુક્તાનંદ સ્વામી છે આધારાનંદ સ્વામી છે આપણે જ શ્રોતાઓ છીએ એટલે અમારું ને તમારું બધાનું હોરે છે બેઠા બેઠા એ કાઢવાનું છે જે કાંઈ આપણને પોતા પ્રત્યેની બહુ માનીનતા થઈ ગયું એને કાઢવાની છે આપણને કંઈક કરતા નાના પણ અનુભવાય એને કાઢવાની છે મોટ પનાથ મળી રહ્યા મનુષ્યને સાથ થઈ નાથ આપે પે નિરમાન કરે સંસારી નો સનમાન ભક્ત ચિંતામણી નિર્માણી વર્તમાનની અંદર કે છે કે ભગવાન પોતાની મોટપ મેળીને મનુષ્યની ભેગા ભળી જાય છે અરે પોતે નિર્માણી પણ ગ્રહીને સંસારીનું સન્માન કરે છે હાવે એવા પ્રભુના જે દાસ સાંભળજો નિર્માણી પ્રભુના દાસ કયા પ્રભુના દાસ નિર્માની પ્રભુના દાસ હવે એવા પ્રભુના જે દાસ કહો કેમ સહે ઉપહાસ કહો કે મન સહે ઉપહાસ જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન જેના ભગવાન નિર્માની એના વર ભગતને માન જોતું હશે મને ખબર છે ઇન્ડિયાની અંદર દશાબ્દી મહોત્સવ હતો દશાબ્દી હતો ઘણી વખત આશ્ચર્ય લાગે આ કથા જેને જે જે સાંભળતા હશે ને એમાં લગભગ આ વાતની જરૂર બહુ ઓછી હશે મોટે ભાગે ઓછી હશે ક્યાંક ખૂણામાં હશે કાંઈક થોડું ઘણું તે સાફ કરી નાખશે વાત પણ બહુ ઓછી હશે દશાબ્દી મહોત્સવની અંદર કંડારી ગુરુકુલની અંદર વીઆઈપી માટેનો એક હોલ રાખેલો જુદો અને બાકી બધા ભક્તો બહાર જમે ખરેખર શ્રીજી મહારાજે કીધું છે કે જેનું જે પ્રકારનું માન હોય જાળવવું મોટો માણસ હોય તો સભામાં આગળ બેસાડ્યો જોઈએ એનું માન સન્માન જાળવવું જોઈએ મહારાજ કે એ રીત ત્યાગી ગૃહ બે રાખવી વચનામૃતમાં મહારાજે કીધું આ રીત ન રાખીએ તો એમાંથી ચોક્કસ દુઃખ થાય પણ મોટો માણસ એટલે કોણ મોટો એટલે કોણ રાજ સત્તાએ જેને સત્સંગ નથી એ મોટો એ મોટો એવી રીતનો વ્યવહારિક મોટો પણ જે રાતને દી કથા વાર્તા સાંભળતા હોય જે રાતને દિવસ સત્સંગ કરતા હોય જે રાતને દિવસ શાસ્ત્રો સાંભળે છે વિચારે છે પોતાના કલ્યાણને માટે મહેનત કરે છે એવા ભગવાનના ભક્તો એને તો આ બધું કાઢી જ નાખવું જોઈએ એને તો કદાચ સંતો વિવેક ખાતર કાંઈ ગોઠવે ને તોય એને એમ કહેવું જોઈએ અમને તો આમ જેમ છે એમ બરાબર છે અને એવા જ ભક્તો છે આપણા ત્યારે ત્યાં ઇન્ડિયામાં ઘણા મોટા યજમાનો થયા હોય વિદેશના તો બધા હતા જ એટલે એક હોલ રાખેલો હવે થાય શું કે જે કોઈ યજમાન એક હોય અને એના સંબંધીઓ પંદર આવ્યા હોય કે વીસ આવ્યા હોય હવે વીસ આવ્યા હોય એટલે વીસને જમાડવા માટેને ઊભા રાખવાના એટલે એ બાજુ લાઈન મોટી થઈ જાય કારણ કે વ્યવસ્થા પચાસ કે સોની હોય યજમાનોની પાંચ ફેમિલીનું ગણીને સોની વ્યવસ્થા હોય થઈ ગયો હોય પાંચસો અને એક ઇન્ડિયાની અંદર ખબર નહીં એક એવો ક્રેઝ વીઆઈપીમાં જમવું છે એટલે ભાઈ બધે હરખું જ છે અહીં જેમ જેમ કોઈ પંક્તિ ભેદ તો છે નહીં થોડી વ્યવસ્થા એટલે ખુરશી ટેબલ હોય થોડી ઓછી ભીડ પતી જાય ભગવાનના પ્રેમી નીચે ભીડામાં વીઆઈપી નું કરતો ને અહીં અમેરિકામાં તો છે કંઈ વીઆઈપી જેવું એક જ હોલમાં બધા જમે ખરેખર આ સિસ્ટમ મને અમુક અહીંની બહુ ગમી અને અહીંના માણસો હું ઘણી વખત કહું છું આ દેશના વ્યક્તિ આ દેશની મેન્ટાલીથી ટેવાયા છે એટલે સુધરી ગયા છે સત્સંગ તો પછી સુધારે પણ અહીંના દેશની મેન્ટાલિટીએ સુધાર દીધા છે એની રીત ભાતે સુધાર દીધા છે તો ન્યા ડીસો ઉટકવા માટે લગભગ મેકન ને शिकागोના ભક્તો બે સ્ત્રી ભક્તો મજૂર રાખેલા હતા ડીસો ધોવા માટે પણ એક એના ભક્તોની સેવા અમારે કરવી છે એ વીઆઈપી વિભાગની ડીસો એ બેનો ઉટકતા ડીસો અને એ લોકો બધા જમીરે પછી જમતા બોલો અને કોઈ વખત એટલું આશ્ચર્ય લાગે કે ઇન્ડિયામાં યજમાન થયો હોય વિદેશવાળા ડીશો ઉટકતા હોય પીરસતા હોય બહારના દેશમાંથી આવેલા કરતા હોય અને ન્યાનો આપણને ફરિયાદ કરવા આવે ત્યારે એટલું આશ્ચર્ય લાગે એક બાજુ પર હસવું આવે એક બાજુ પર રોવું આવે અને એક બાજુ પર દયા આવે હસવું રોવું દયા ત્રણ ભેગી થઈ જાય બોલો આ શું સત્સંગને સમજ્યા હા મેં કીધું એમ વ્યવહાર માર્ગ છે બધું હોવું જોઈએ બધી જ એની મર્યાદામાં હોવું જોઈએ પણ આપણી પાસે એવો સત્સંગ સ્ટ્રોંગ હોવો જોઈએ મારા મહારાજ જો માથે ઈટ લેતા હોય મારા મહારાજ જો માથે તગારું લેતા હોય તો હું કયા ખેતરનું હું કયા ખેતરનું શાકભાજી છું તો હું આવીને ગોતું ને આગળ કે મેં આટલું આમ દીધું છે એટલે મારું આવું હોવું જોઈએ મારા નાથ જો આવું કરતા હોય એને કોઈ જગ્યાએ ગોત્યું નથી ઈટો માથે લીધી તગારા માથે લીધા ઘાસવાડ વાગ્યા જાતે હું કોણ આટલો વિચાર કરીએ ને બધું ઓગળી જાય હું હોઉં કે તમે હો બધું આપણું ઓગળી જાય બધું જ ઓગળી જાય આપણને ક્યાંક થોડું ઘણી સીટ ના મળી ખુરશી ના મળી તરત એમ થાય કે જો આપણું કઈ જાળવ્યું નહીં શું જાળવ્યું નહીં ભલા સ્વામિનારાયણને જાળવી આપણે સ્વામિનારાયણ આપણને જાળવે બહુ થઈ ગયું બીજું ઝાડવા જેવું છે જ નહીં શ્રીજી મહારાજ આવી પોતાની માં મોટપ છોડીને માન છોડીને સામાન્ય જીવ સાથે સામાન્ય થઈ જતા સાધુ કોઈ વસ્તુને માગે તો તરત શ્રદ્ધાથી મગાવીને હરખથી આપતા સંતો અને હરિભક્તોનું હિત જે બાબતમાં દેખાય તેને વગર પૂછે પત્ર લખીને સ્વયં તેમને જણાવી દેતા સ્વયં જણાવી દેતા ઘણા પ્રસંગો યાદ આવી જાય છે આ પ્રસંગે મોટા ભગવાન અને ભગવાનના મોટા પુરુષો કેવા હોય પહેલાં પોતે વર્તે ને વર્તાવે અમે છે ને સાચી વાત છે એટલે કહેવામાં કઈ વાંધો નહીં સંતો હોય કે ભક્તો હોય આપણી ચંપલ કાઢવાની પદ્ધતિ કેવી તમને ખબર ને ઈન્ડિયાની પદ્ધતિ કેવી એકવાર એક વ્યક્તિએ ચાઈના બુદ્ધના સાધુઓના ચંપલ ઉતારેલા હતા ને એના ફોટો મોકલ્યો હતો ફોટો પાડીને સુરસમે મને બતાવ્યો એક આઠે અઢીસો ત્રણસો સાધુના ચંપલ પણ એ ખરખા આમ લાઈનમાં ગોઠવેલા તો ચંપલ કાઢવાની રીત તો આપણે સામાન્ય રીતે શું પગમાંથી કાઢીને હાલતા થઈ જવું આ ચંપલ કાઢવાની આપણી રીત ચંપલ વળી શું શીખવાનું એમાંય એમાં હરખા મૂકવા જેની જગ્યા હોય ના મૂકવા દસ જણ આરોગ્ય હોય તો આમ લાઈનમાં એક હરખા કાઢવા આ બધી રીત છે એટલે કંડારી ગુરુકુલમાં અમને સંતોને છે ને ગુરુજી કહે કે ચંપલ તમારે આમ તેમ પડે બધું આમ એક હરખું મૂકવું પણ તોય ધ્યાન હરખું કંઈ રે પછી ગુરુજીએ શું કર્યું કે ગુરુજી શું કરે ચંપલ પાંચ સંતો કાઢીને ગયા એટલે ગુરુજી જાતે ચંપલ ગોઠવે સંતોના એક વાર એક સ્વામી જોઈ ગયા અરે ગુરુજી તમે ગુરુજી કે તમે જ્યાં સુધી હરખા નહીં કાઢો ત્યાં સુધી હું ગોઠવીશ એ ગુરુજી એ પ્રકરણ ચલાવ્યું કોઈ પણ એકના પણ આડાવડા પડ્યા હોય એટલે ગુરુજી લઈને હરખા કરી દે હવે કોક જોવે મારા પડ્યા હોય મારા મુકતા જોયા મને કોક અરે તમારા ચંપલ ગુરુજી ગોઠવે સારું કહેવાય એટલે મને લાઈટ થઈ જાય કે હવે છે એમ અમને ચંપલ ગોઠવતા ગુરુજીએ શીખવાડ્યા આ તમને કીધું મેં સાચી વાત કીધી ભગવાન અને મોટા પોતે વર્તે નિર્માણી થાય આપણા ચંપલને અડવાનું અરે હમણાંનો જ પ્રસંગ મેં ચાલુ કથામાં થોડા દિવસ પહેલા જ કીધો તો ગુરુજી સાથે અમે ગયા હમણાં અહીં આ બાજુ આગલી વખત ગુરુજી આવ્યા હતા ત્યારે ગયા હતા ભરતભાઈ મોખાસનવાળાને ત્યાં પાછા આવતા હતા પ્લેનમાં તો પેલા ચંપલ આપણને પેલું સ્કેન સ્કેનિંગ કરાવવા કઢાઈ નાખે ને ને આ એરપોર્ટ ઉપર એટલે કાઢવાના મૂકી દીધા અમને કોઈને યાદ રહ્યું નહીં કે આમાં ચંપલ છેલ્લે મૂકીએ ઠેલા પહેલાં મૂકીએ અને એક જણ આગળ જતા રહીએ હતા ત્રણ જણ ગુરુજી કે હું આગળ જઉં છું અમે કીધું સારું વાંધો ગુરુજી ભલે નીકળી જતા પણ પેલું મગજમાં નહીં ગુરુજી આગળ જતા રે ને ચંપલ પહેલાં નીકળ્યા પછી ઠેલા નીકળ્યા અને અમારી વચ્ચે બે ત્રણ કોક બીજા આવી ગયા તો ગુરુજીએ બધાના ચંપલે ઉતાર્યા ચંપલ ગોઠવ્યા અમારા ઠેલાએ ઉતાર્યા બધું કર્યું બોલો એનો અર્થ ગુરુજી નાના થઈ ગયા એમની મોટપ તો જેટલી હતી એનાથી અબજો ઘણી વધી અબજો ઘણી વધી એ પ્રસંગ આજે અમારા જેવા મોક્ષો માટે હજાર ગણો પ્રેરણાદાયી થાય અમને કંઈક થોડું ઘણું કંઈક આડું અવળું કંઈક થાય ત્યારે આમ તરત યાદ આવે કે આવડા મોટા એ આવા વર્તતા હોય તો આપણે તો છીએ જ કોણ એની ધૂળ થવાના લાયક નથી શું જોર કરવું ખોટું એટલે રેન્જમાં આવી જવાય બોલો બધાય સંતોના ચંપલ મૂક્યા ઠેલા હેઠા મૂક્યા ઠેલા લઈને પાછા સાઈડ પર મૂકી દીધા કારણ કે ત્યાં પબ્લિક બીજા ઠેલા લેવા આવતું હોય ને ગુરુજી બે બે ઠેલા લઈને બાજુ પર એ મૂકી દીધા અમારી એટલી નિષ્કાળજી છે એ કંઈ અમારી સારી વાત નથી પણ શીખવાનું એ છે કે મોટાની મોટપ કેવડી એ શીખવાનું છે એ શીખવાનું છે બોલો આપણા રમનદાદા જમાડીને ઉભા થયા હતા રમણ દાદાની જગ્યા પર પોતા મારી દીધા હતા ગુરુજીએ આજે રમણ દાદાની યાદ હશે કથા સાંભળતા હશે સદગુરુ સ્મૃતિ મહોત્સવ હમણાં જ થયો ગુરુજી પોતે જ આખા સ્મૃતિ મહોત્સવના પ્રેરક ને આયોજકને વક્તા પદે હતા ત્યારે સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં સંતો માટે રોટલી કરવાની સેવા ચાલતી હતી વોટ્સએપ પર એના વિડીયો પણ પૂજે દર્શન મોકલ્યા હતા એ સમયે ગુરુજી એક કલાક રોટલી સંતો ભેગા અને પછી કથા કરવા વ્યાસપીઠે ગયા હતા વરતાલમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ થયો ને મોટો એ પછી હમણાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ થયો ત્યારે પણ સેવા કરવા રસોડામાં હતા હમણાં જ પુના પહોંચ્યા હતા નિમેશ ભગતને ઘેર પૂરનપોરીનો થાળ હતો ગુરુજી આઠ કલાક ડ્રાઈવ કરીને કંડારીથી નીકળેલા પૂના ગયા લાઇટો ગયેલી પેલા હરિભગતને ઘેર અને થાળ હાંજે બનાવવાનો પૂરણપોળીનો થાળ હતો પેલી લાઈટો ગયેલી ને સંતો બે જ હતા આગળ ગયેલા એટલે સંતો લેટ પડ્યા ગુરુજી જાતે ગોળા વાળવાનું બધું બેહી ગયા ને બધું કરવા લાગ્યા વાસણ બાસન ધોવાના આ બાજુ બધે લાગી ગયા મોટા પુરુષો એના જીવનની અંદર બહુ પ્રેરણા લેવા જેવી હોય બહુ પ્રેરણા લેવા જેવી એટલે ખોટી એક આપણી અંદર તો થોડુંક જ કોકની કૃપાથી મળ્યો તો એ બહુ ફણગા ફૂટી જાય ને એ ફણગાઓ બધા નીકળી જાય રહે નહીં એક કે મોટાની વાસ્તવિક મોટપને જોવે ને તો એવી મોટપને પામવાની ઈચ્છા થાય પણ જીવ કઈ મોટપને જોવે નાના છોકરાને પૂછીએ ને સાધુ થવું જ ગુરુજી થવું જ કેમ ગુરુજી થવું જ ભાઈ કારણ કે ગુરુજીને સોફા પર બેઠેલા જોયા ગુરુજીને બધા દંડવટ કરી એ જોયું એટલે એને ગુરુજી થાવું જ પણ સાધુ થવું નથી અમે ઘણા બધા છોકરાને પૂછીએ ગુરુ સાધુ થાવું તો કે ના ગુરુજી થાવું આટલા છોકરાને હું માર્કિંગ શું કરું આટલા છોકરાને એવું જ્ઞાન છે માન મોટપનું જ્ઞાન જીવને જન્મથી છે પણ માન મોટપને ભૂલવાનું જે જ્ઞાન પ્રગટ કરવું એ જ સાચું જ્ઞાન છે હું કોણ છું એ જે ભૂલાઈ જવું પણ હું કોણો છું જેવો છું જેટલો છું એનાથી છું એવું જે યાદ રહેવું એ સાચી મોટપ છે બાકી તો ક્યારે થઈ શકે નહી તો આમ ચંપલ આવ્યા હોય તો ગુરુજી ઉભા ઉભાનારે બાજુ અને પાછું એવું નહીં કે એટલું નીકળ્યા પછી એમ કે ને તમને અક્કલ હોવી જોઈએ વિવેક હોવો જોઈએ ખબર હોવી જોઈએ તમારી જોડ કોણ છે કાંઈ નહી અમે બધા નીચી નજર રાખીને આમ અમારી જ નજરો ઢળી ગઈ બધાની હેઠી આરે હતા એ બધા પણ ભાઈ ગુરુજી તમારે લેવું પડ્યું ગુરુજી કે એમાં હું તમે અમારી સેવા આટલી બધી કરો અમારે તમારી સેવા ક્યારેક તો કરવી પડે ને આ તો ભગવાને ચાન્સ આપી દીધો કે ચાન્સ આપી દીધો રાજી કે મોઢું પ્રફુલ્લિત હોય ને કે આપણે તો કદાચ કહીએ તો મોઢું બગડી જાય ખરું આ વિવેક નથી આજુબાજુવાળાને ખબર હોવી જોઈએ કે સ્વામી હા 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 આપણે કેટલી વખત બહુ ખોટા અટંટમાં ફરતા હોઈએ અને બહુ ખોટી માન્યતાઓમાં ફરતા હોઈએ છે એટલે શ્રીજી મહારાજ પોતાના જીવનથી મનન તમને શીખવાડે છે કે પ્લીઝ તમારે જો મારા સુધી પહોંચવું હોય તો મારા જેવા થવા પ્રયત્ન કરો અને મારા જેવા તમે ત્યારે જ થશો કે જ્યારે તમે હૃદયમાંથી સંપૂર્ણ તમારા સદગુણોના વજનને કાઢી નાખશો તમે કોણ છો એ ભૂલી જશો તમે કોણા છો એ યાદ રાખશો તે દી તમે મારા જેવા થશો મુક્તાનંદ સ્વામી કાંડું ઝાલી નાખે ધામમાં આટલી મોટપવાળા સાધુ એ એમ કે હું તો છું ગણી નગુની નાર તોય તમારી રે તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે હવે એ જો આવું કહેતા હોય તો હું તમે કોણ આટલો જો વિચાર કરીએ તો શ્રીજી મહારાજ જેવો થોડોક સ્વભાવ આપણો થાય અને થોડોક થાય મહારાજને આપણી જોડે મજા આવે આવી રીતે મહારાજ પોતે પહેલાં પાડતા હતા એટલે પોતે સેવા કરતા હતા અને પછી બધાને સેવામાં જોડતા હતા બીજી વાત આધારાનંદ સ્વામી આવતીકાલ કહેશે શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિધમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ